હવે આપણે ધોરણ 3માં વિષય પર્યાવરણમાં પાઠ 17 પત્રનો પ્રવાસ એમાં આપણે આગળના વિડીયોમાં પાઠ 16 સુધી પૂર્યો, હવે પાઠ 17મો પૂરીશું. તમે પણ ચોપડી મારી સાથે કાઢો અને પૂરો. તો પેજ નંબર છે 170 ઉપર. તેમાં પહેલો પ્રશ્ન આપણે છે, પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે? તો આપણે લખશો પોસ્ટ ઓફિસમાં પત્ર વ્યવહાર માટે જરૂરી પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, પરબીડિયા, ટપાલ ટિકિટો, મની ઓર્ડરના ફોર્મ વગેરે મળે છે. શું પોસ્ટ કાર્ડ લખીને વિદેશમાં સંદેશ પહોંચાડી શકાય? તો શું લખવાનું? ના, પોસ્ટ કાર્ડ લખીને વિદેશમાં સંદેશ પહોંચાડી શકાતો નથી. પોસ્ટ ઓફિસમાં બીજા કયા કયા કામ થાય છે? તો પોસ્ટ ઓફિસમાં બીજા કયા કામ થાય? તો આપણે પહેલું લખશું બરાબર, ચીજ વસ્તુઓના પાર્સલ અને મની ઓર્ડર દ્વારા મોકલેલા રૂપિયા આપણા સગા સંબંધી ઓ થતા મિત્રોને મળે છે. મિત્રોને પહોંચાડવાનું અથવા બે નંબર ટેલિફોન બિલ, લાઇટ બિલ, ભરવાની વ્યવસ્થા હોય છે. વ્યવસ્થા પછી રૂપિયાની બચત માટેનું ખાતું વગેરે કામ થાય છે. બાળક હવે પેજ નંબર આપણે આવશો 118. તો છે પેજ નંબર 118 પર. તમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ક્યાં ક્યાં જોયા છે? તો લખવાનું ટેલિફોન બૂથ, શાળા, ઘર, હોસ્પિટલ, વિવિધ કચેરીઓમાં જોયા છે. ટેલિફોન કે મોબાઈલ પર તમે કોની કોની સાથે વાત કરો છો? તો મિત્રો, સગા સંબંધીઓ વગેરે જોડે વાત કરીએ છીએ બરાબર. તમને પત્ર લખવો અથવા ફોન કરવો બંનેમાં શું પસંદ છે, કેમ? તો મને ફોન કરવો બરાબર પસંદ છે. કેમ? કે કારણ કે ફોન દ્વારા વ્યક્તિનો અવાજ સાંભળી શકીએ અને કોઈ વાતનું
निराकरण जल्दी आवी जाए ए माटे बराबर। હવે બાળકો પેજ નંબર 119 પર રંગ પૂરો મોબાઈલ અલગ પ્રકારના હોઈ શકે છે, તમે જોયેલો મોબાઈલના ચિત્રો દોરો, તો તમે કોઈ એવા મોબાઈલ દેખ્યા હોય એના તમે ચિત્રો અહીંયા દોરજો। હવે છે બાળક પેજ વિચારો અને લખો બરાબર, તેમાં છે શું સરખું અને શું જુદું, તો શું ટેલિફોન અને પત્ર આ બંનેમાં શું જુદું અને શું સરખું હોય છે, તો બાળકો અહીંયા આપણે શું સરખું છે ટેલિફોન અને પત્રમાં, તો શું લખીશું, તો ટેલિફોન અને પત્રમાં સંદેશાની આપ લે કરે છે, પત્રમાં પણ શું થાય છે સંદેશાની આપ લે કરે છે બરાબર, બંનેમાં સરખું છે બરાબર। ટેલિફોન અને પત્ર બધી જ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે, તો શું લખશું બંને બધી જ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે, આમાં પણ બધી જ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે બરાબર। સંદેશાના માધ્યમ તરીકે કાર્ય કરે છે, આ પણ શું કરે છે સંદેશાના માધ્યમ તરીકે કાર્ય કરે છે બરાબર। હવે આ બંનેમાં શું જુદું છે, તો લખીએ ટેલિફોન બરાબર, તો ટેલિફોનથી શું થાય સામેવાળા વ્યક્તિનો અવાજ સાંભળી શકીએ, અવાજ સાંભળી શકીએ નહીં બરાબર। ટેલિફોન દ્વારા તરત જ વાતચીત થાય છે, ને પત્રમાં શું થાય પત્રમાં સમાચાર પહોંચતા દિવસો લાગે છે। તો બાળકો અહીંયા આપણે પાઠ 17મો બરાબર પત્રનો પ્રવાસ એ પૂરો થાય છે, તો તમારે આ ચોપડીમાં પૂરવાનું છે।